વિરામ બાદ આગળ વાત કરીએ સાબરકાંઠાના વડાલીની. સાબરકાંઠાના વડાલી તાલુકાના રહેડા ગામે કમોસમી વરસાદે ખેડૂતોને રડાવ્યા. વડાલી તાલુકામાં અત્યાર સુધીમાં કુલ 838 મીમી વરસાદ નોંધાઈ ચૂક્યો છે. જ્યારે ટકાવારીની વાત કરવામાં આવે તો કુલ 95.77% વરસાદ નોંધાઈ ચૂક્યો છે. જ્યારે વડાલી તાલુકાના રહેડા ગામે છેલ્લા 48 કલાકમાં 2 ઇંચથી વધુ વરસાદ વરસ્યો હતો, તેમજ વરસાદ સાથે ભારે પવન ફૂંકાયો હતો. જ્યારે રહેડા ગામના મોટાભાગના ખેતરોમાં ઊભો પાક નષ્ટ થઈ જવા પામ્યો હતો. ખેડૂતોએ મોંઘા ભાવના બિયારણ લાવીને તુવેર, શાકભાજી, મગફળી, એરંડા સહિતની ખેતી કરવામાં આવી હતી. જ્યારે આ કમોસમી વરસાદને લઈ તુવેર, કપાસ, શાકભાજીના માંડવા, મગફળી અને એરંડાના પાકોએ વ્યાપક નુકસાન થયું હતું. જ્યારે રહેડા ગામના ડેપ્યુટી સરપંચ હસમુખભાઈ પટેલ અને ગ્રામ્યજનો દ્વારા રાજ્ય સરકાર શ્રી વળતર ચૂકવે તેવી માંગણી કરી રહ્યા છે. ધ્રુવ મારી, ZSTV, વડાલી. ફૂલ વાવાઝોડું આવવાથી અહીંયા તમામ જાતનું નુકસાન થયેલ છે ગામમાં. જે આપ જોઈ રહ્યો છો તે શાકભાજીના મોડવા પણ પડી ગયેલ છે, લોકોના કપાસ પણ સુકાઈ ગયેલ છે અને વાવાઝોડાના લીધે કપાસ, કોઈપણ જાતની શાકભાજી કે કપાસ, કોઈપણ જાતનું કશું ઊભું નથી. તો અમારી વડાલી મામલતદારશ્રી, સાબરકાંઠા જિલ્લા કલેક્ટર સાહેબશ્રી તથા સરકારશ્રીને અનુરોધ છે કે આ તમામ ખેડૂતોને યોગ્ય સહાય આપવામાં આવે, પોતાનું યોગ્ય વળતર આપવામાં આવે એવી હું ડેપ્યુટી સરપંચ તરીકે ભલામણ કરું છું. દરમિયાન કમોસમી વરસાદ અને 50ની સ્પીડે પવન ફૂંકાતો અમારું જે કપાસનું બિયારણ છે એમાં વધારે નુકસાન થયેલ છે. એટલે સરકારશ્રીને અમે એક રજૂઆત કરીએ છીએ કે અમને વડાલી મામલતદારશ્રી, સાબરકાંઠા કલેક્ટરશ્રી અને ગુજરાત સરકારને એક રજૂઆત છે કે અમને યોગ્ય ન્યાય મળે ગામવાળાઓનો, એવી અમારી એક અપેક્ષા છે. હા, અત્યારે આપણે આ જોઈ શકીએ છીએ કે રહેડા ગામમાં આવેલા છે, અહીંયા મીડિયાવાળા પણ આવેલા છે. અહીંયા કબોશની વરસાદ આવવાથી રહેડા ગામની અંદર ખેતીમાં બહુ મોટા પાયે નુકસાન થયેલું છે અને ખેડૂતોની અમારી બહુ કપોડી હાલત બની છે. અમે મોંઘા બિયારણ અને ખાતર, દવા અને બધું કરી અને બધું સારું કરતા હતા, પણ આ કબોશની વરસાદ આવવાથી અમારે અહીંયા રહેડા ગામમાં અત્યારે ખેડૂતોને કપોડા પાણીથી રોવાનો વારો આવ્યો છે. એટલા માટે સરકારને વિનંતી છે કે અમારી ખેડૂતોની હાલત જોઈ અને અમને યોગ્ય વળતર આપી શકે તેવી માંગ કરીએ છીએ.